નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આર્યમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપનું ફરીથી સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્રમાં આપણે ચેપ્ટર નંબર કયા ભણી રહ્યા હતા? તો કે છઠ્ઠું ચેપ્ટર, ક્રમચય સંચય અને દ્વિપદી વિસ્તરણ. તો આ ક્રમચય સંચય દ્વિપદી વિસ્તરણમાં આપણે ક્રમચયનો ખ્યાલ જોયો. ક્રમચય એટલે શું? તો કે ગોઠવણી, પાંચ વસ્તુઓને ત્રણ જગ્યા પર ગોઠવવાના કુલ પ્રકાર તો ક્રમચયમાં મળે. આઠ વસ્તુઓને ચાર જગ્યા પર ગોઠવવાના કુલ પ્રકાર તો ક્રમચયમાં મળે. એટલે ક્રમચય એટલે શું થશે? ગોઠવણી. ક્રમચય એટલે શું થશે? ગોઠવણી. તો હવે ક્રમચયનું સૂત્ર જોઈએ. તો ક્રમચય એટલે, ક્રમચયનું સૂત્રની જો વાત કરીએ તો, તો જો ક્રમચયનું સૂત્રમાં આપણે સૌ પ્રથમ પહેલો ખ્યાલ મેળવી લઈએ તો શું આવશે? તો કે NPR બરાબર શું થશે? તો ઉપર આવશે N ફેક્ટોરિયલ, છેદમાં આવશે N માઇનસ R ફેક્ટોરિયલ. ઉપર N ફેક્ટોરિયલ, છેદમાં N માઇનસ R ફેક્ટોરિયલ. તો અહીંયા N એટલે કુલ સંખ્યા, કુલ સંખ્યા જે આપણા માટે કેવી હોવી જોઈએ? તો N હંમેશા ધન પૂર્ણાંક હોવો જરૂરી. N ધન પૂર્ણાંક હોવો જરૂરી. અને R કેવો હોવો જોઈએ? તો અરુણ પૂર્ણાંક, અરુણ પૂર્ણાંક. એટલે એ કેવો હોઈ શકે? ધન અથવા શૂન્ય, ધન અથવા શૂન્ય. ફક્ત ઝીરો હોવો, સોરી, ઋણ હોવો જોઈએ નહીં. તો જો આપણે લખવું હોય તો શું લખી શકાય? તો કે 5P3 તમને આપ્યું છે ઉદાહરણ, અહીંયા આપણે લખતા જઈએ 5P3. તો 5 ફેક્ટોરિયલ, છેદમાં 5 માઇનસ 3 ફેક્ટોરિયલ. 5 ફેક્ટોરિયલ, છેદમાં 5 માઇનસ 3 ફેક્ટોરિયલ. તો આ રીતે આપણે શું કરી શકીએ છીએ? ક્રમચયનું સૂત્ર લખી શકીએ છીએ. ત્યારબાદ ક્રમચયના કેટલાક અગત્યના પરિણામો આપ્યા છે. ક્રમચયના અગત્યના પરિણામ, તો ક્રમચયના અગત્યના પરિણામોમાં પહેલું જ પરિણામ આપણને આપ્યું છે NP0 બરાબર 1. NP0 બરાબર 1. તો આને આપણે સાબિત કરવાનું છે. તો સાબિત કરીએ તો NPR બરાબર N ફેક્ટોરિયલ, છેદમાં N માઇનસ R ફેક્ટોરિયલ બરાબર NP0 બરાબર શું થશે? તો કે N ફેક્ટોરિયલ, છેદમાં N માઇનસ 0 ફેક્ટોરિયલ. અને કોઈ પણ માઇનસ 0 થાય એટલે એનું એચ થઈ જાય, બરાબર શું થઈ જશે? 1. N ફેક્ટોરિયલના છેદમાં N ફેક્ટોરિયલ બરાબર કેટલા થઈ જશે? 1 થઈ જશે. એટલે NP0ની કિંમત આપણા માટે કેટલી મળવાપાત્ર છે? તો NP0ની કિંમત હંમેશા કેટલી મળશે? 1 મળવાપાત્ર થશે. NP0ની કિંમત અથવા કોઈ પણનું 0 ક્રમચય તમને કેટલું મળશે? 1. તો અહીંયા એક્ઝામ્પલ તરીકે આપણે લખી શકીએ 6P0 હોય તો 1, 10P0 હોય તો 1, 8P0 હોય તો 1. કોઈ પણનું 0 ક્રમચય હંમેશા કેટલું મળશે? તો કે 1 મળવાપાત્ર થશે. ત્યારબાદ આગળનું આપણે બીજું પરિણામની વાત કરીએ તો આ પહેલું પરિણામ થઈ ગયું, કોઈ પણનું 0 ક્રમચય આવે એટલે 1 લખવાનું. બીજું પરિણામ NP1 બરાબર કેટલા આપ્યા છે? NPN બરાબર N ફેક્ટોરિયલ, NPN બરાબર N ફેક્ટોરિયલ. તો શું થઈ જશે? તો જો ધ્યાન આપો તો પહેલાં તો સૂત્ર જ આપણે લખીએ, NPR બરાબર N ફેક્ટોરિયલ, છેદમાં N માઇનસ R ફેક્ટોરિયલ. તો સૂત્રમાં કિંમત મૂકીએ તો NPN બરાબર N ફેક્ટોરિયલ, છેદમાં N માઇનસ N ફેક્ટોરિયલ. અને N માઇનસ N ફેક્ટોરિયલ એટલે 0 ફેક્ટોરિયલ, ને કોઈ પણના છેદમાં 0 ફેક્ટોરિયલ અથવા 0 ફેક્ટોરિયલ એટલે 1 થાય. એટલે N ફેક્ટોરિયલના છેદમાં 1 બરાબર શું થશે? N ફેક્ટોરિયલ. એટલે NPN બરાબર પણ શું થઈ જશે? N ફેક્ટોરિયલ. NPN બરાબર પણ શું થઈ જશે? N ફેક્ટોરિયલ. આપણે શું કરીએ છીએ? સાબિત કરીએ છીએ. તો ઉદાહરણ તરીકે આપણને આપ્યું હોય 5P5 બરાબર શું લખવાનું? 5 ફેક્ટોરિયલ. અને ફેક્ટોરિયલ આપણે આગળના વિડીયો ભાગમાં જોયું. ફેક્ટોરિયલ એટલે શું થશે? કે છેલ્લું પદ કેટલું આવે? 1 આવે ત્યાં સુધીનો ગુણાકાર. છેલ્લું પદ 1 આવે ત્યાં સુધીનો ગુણાકાર. 4P4 આપ્યું એટલે 4 ફેક્ટોરિયલ. 8P8 આપ્યું એટલે 8 ફેક્ટોરિયલ. ક્લિયર? ત્યારબાદ આગળ આપણે નેક્સ્ટ પરિણામ જોઈએ તો ત્રીજું પરિણામ શું આપ્યું છે એના ઉપર આપણે વાત કરીએ. તો ત્રીજા પરિણામમાં આપણને કંઈક આવું આપ્યું છે NP1 બરાબર N. આ પરિણામ પણ અગત્યનું છે, NP1 બરાબર N. તો જો અહીંયા ધ્યાન આપો તો
સૂત્ર મૂકીએ તો np r બરાબર n ફેક્ટોરિયલ છેદમાં n - r ફેક્ટોરિયલ તો np1 બરાબર શું થશે n ફેક્ટોરિયલ છેદમાં કેટલા આવશે તો કે n - 1 ફેક્ટોરિયલ બરાબર અહીંયા n ફેક્ટોરિયલ હોય તો આપણા માટે શું થશે તો કે n n - 1 ફેક્ટોરિયલ આ કન્ટિન્યુ ચાલશે છેદમાં n - 1 ફેક્ટોરિયલ એટલે આ બે ઉડી ગયા તો શું વધ્યું n એટલે np1 બરાબર પણ શું વધશે n વધશે અને આને જો ઉદાહરણમાં સમજીએ તો ઉદાહરણમાં કેવું થશે તો કે 8p1 બરાબર 8 ફેક્ટોરિયલ ના છેદમાં 7 ફેક્ટોરિયલ કારણ કે 8 - 1 એટલે 7 બરાબર કેટલા થઈ જશે 8 થશે એવી જ રીતે 6p1 હોય તો 6 ફેક્ટોરિયલ ના છેદમાં 5 ફેક્ટોરિયલ બરાબર કેટલા વધશે 6 વધશે એટલે જ્યારે પણ તમને કોઈ પણ નું 1 ફેક્ટોરિયલ એવું લખેલું આપે તો તમારી કિંમત કેટલી થવી જોઈએ તો જે તે કિંમત આપેલી હોય એ n કિંમત તમારી શું બનશે ફેક્ટોરિયલ બનશે સોરી કિંમત બનશે અને ત્યારબાદ છેલ્લું અને સૌથી અગત્યનું પરિણામ np n - 1 બરાબર શું આવશે n np n - 1 બરાબર શું આવશે n ફેક્ટોરિયલ np n - 1 બરાબર પણ n ફેક્ટોરિયલ આ ખાસ ધ્યાન આપવા જેવી બાબત છે અને જો આનું આપણે સૂત્રમાં વર્ગીકરણ કરીએ તો શું થશે તો np r બરાબર n ફેક્ટોરિયલ છેદમાં n - r ફેક્ટોરિયલ આપણું મુખ્ય સૂત્ર હતું હવે એમાં કિંમત મૂકીએ તો તો np n - 1 બરાબર n ફેક્ટોરિયલ છેદમાં n r ની જગ્યાએ શું હતું તો કે n - n + 1 ફેક્ટોરિયલ n માઇનસ 1 ફેક્ટોરિયલ સોરી આ કૌંસમાં આવશે આ મોટા કૌંસમાં તો n ફેક્ટોરિયલ છેદમાં n - n + 1 ફેક્ટોરિયલ હવે જો n - n એટલે 0 0 + 1 એટલે 1 ફેક્ટોરિયલ અને 1 ફેક્ટોરિયલ હંમેશા કેટલું થઈ જશે 1 બરાબર શું થઈ ગયું n ફેક્ટોરિયલ એટલે np n - 1 બરાબર શું આવી જશે n ફેક્ટોરિયલ તો તમે અહીંયા પણ ઉદાહરણથી આપણે સમજાવી શકો છો ઉદાહરણ કઈ રીતે આપી શકાય તો 8p7 બરાબર 8 ફેક્ટોરિયલ 4p3 બરાબર શું લખી શકાય 4 ફેક્ટોરિયલ તો વિદ્યાર્થી મિત્રો આપણે ક્રમચયનું સૂત્ર જોયું સાથે ક્રમચયને લગતા જરૂરી જે કાંઈ પણ ઉદાહરણો હતા જે કાંઈ પણ અગત્યના પરિણામ હતા તે અહીંયા મેળવા ફરી મળીએ નવા વિડિયો ભાગમાં ત્યારે આ ક્રમચયના ઉદાહરણોને આધારિત કેટલાક શરૂઆતના દાખલા એટલે સ્વાધ્યાય 6.1 માં કેટલાક શરૂઆતના દાખલાઓ આપેલા છે તેના વિશે વાત કરીશું તો અમારી YouTube ચેનલ આર્યમ એજ્યુકેશન સાથે જોડાયેલા રહો પણ જો કોઈ પણ પ્રશ્ન તમને હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અમે તમારા દરેક પ્રશ્નનો જવાબ આપીશું અમારા દરેક વિષયના વિડિયો જોવા માટે અમારી YouTube ચેનલ આર્યમ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશનથી દરેક વિષયના વિડિયો જોતા રહો થેન્ક યુ